नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत छे। विषय पर्यावरण आसपास धोरण 4 प्रकरण नंबर 11 वाड़ी में। विद्यार्थी मित्रों, आ प्रकरणना केटलाक मुद्दाओनो अभ्यास अगाउना वीडियो में आपणे जोई गया। आजे आ वीडियो में आ प्रकरणना बाकी रहेला मुद्दाओ विषे अभ्यास करीशुं। तो सौ प्रथम पुनरावर्तन करी लईए કે આ પાઠની શરૂઆત જેમ તમે ચોથા ધોરણમાં ભણો છો એવી જ રીતે રતન નામની એક છોકરી જે ચોથા ધોરણમાં ભણે છે, રજાઓના સમયમાં તે તેના દાદા સાથે ગામડે જાય છે અને એક દિવસ સવારે તેને તેના દાદા છે એ વાડીમાં લઈ ગયા અને તેમણે વાડીમાં છે એ કેટલાક પ્રાણીઓ, ફૂલ છોડ, વેલાઓ, વૃક્ષો, અનાજના છોડ, કઠોળના છોડ વગેરે જોયું। તો આ વિશે આપણે સમજી ગયા। ત્યાર પછી કેટલાક ફૂલોના નામ જાણ્યા, તે જુદા જુદા રંગના હોય છે તો એના વિશે પણ આપણે જોયું। ત્યાર પછી કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણથી તૈયાર કરવામાં આવેલ અહીંયા જે ચાકડાનું ચિત્ર પાઠ્યપુસ્તકમાં આપેલ છે એના વિશે સમજૂતી મેળવી, સાથે સાથે તમે તમારી નોટબુકમાં પણ એ જે ચાકડાનું ચિત્ર છે એમાંથી ડિઝાઇન દોરી અને રંગ પૂર્યો। ત્યાર પછી કેટલાક તમે ઓળખી શકો એ પ્રકારે અહીંયા કેટલાક ફૂલોના ચિત્ર આપેલા છે તો તમે એને ઓળખ્યા અને તેના નામ પણ આપણે લખ્યા। ત્યાર પછી કોષ્ટકમાં બે બે ફૂલોના નામ લખ્યા કે જે વૃક્ષ પર ખીલતા હોય, છોડ ઉપર ખીલતા, વેલા ઉપર ખીલતા, પાણીના છોડ પર ખીલતા, અમુક એવા ફૂલ કે જે રાત્રે જ ખીલતા હોય છે એવા ફૂલોના નામ પણ જાણ્યા, દિવસે ખીલે ને રાત્રે બંધ થઈ જાય એવા ફૂલો પણ આપણે બે નામ છે એના કોષ્ટકમાં લખ્યા, સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા ફૂલ, આખું વરસ ખીલેલા રહે તેવા ફૂલો અને ફક્ત અમુક મહિનાઓમાં જ ખીલતા હોય એવા ફૂલો વિશે પણ આપણે જાણ્યું અને તેના નામ લખ્યા। ત્યાર પછી એક અહીંયા છે એ પ્રશ્ન પણ પૂછવામાં આવેલો કે એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી, તો એવા પણ છે એ ફૂલો અને વૃક્ષો તમે શોધ્યા હશે કે ફક્ત એમાં પર્ણ જ હોય છે, પાંદડા હોય છે, ફૂલો આવતા નથી। તો અગાઉના વિડીયોમાં પણ મેં તમને બે ત્રણ નામ આપ્યા હતા, એમાં વધારે આપણે છે એ એવા વૃક્ષો અને છોડ વિશે જાણીએ તો કે મહેંદી, મહેંદીનો છોડ છે એ એવો હોય છે આમ વેલ પ્રકારે હોય છે, વેલાની રીતે છે એ જોવા મળે છે અને એમાં ફૂલ આવતા નથી। ત્યાર પછી હંસરાજ નામનો છોડ છે, મની પ્લાન્ટ કે જેમાં ફક્ત પર્ણ જ હોય છે, ફૂલ હોતા નથી, નાગરવેલ છે વગેરે જેવા વૃક્ષો અને છોડ છે જેમાં ફક્ત પર્ણ જ હોય છે, ફૂલ આવતા નથી। ત્યાર પછી ચાલો હવે આપણે બાકી રહેલા મુદ્દાઓ વિશે સમજ મેળવીએ જેમાં છે આવું કેમ એવો પ્રશ્ન છે અને અહીંયા તમે જે પીળા રંગનું પાટિયું છે એના ઉપર એક સૂચના લખેલ છે જેમાં લખેલું છે કે ફૂલો તોડવા નહીં, એટલે કે આ પ્રકારનું વાક્ય તમે ઘણી બધી જગ્યાએ વાંચેલું હશે જેમ કે બાગ બગીચામાં, ખેતર, વાડી કે જાહેર સ્થળો કે જ્યાં છે એ ફૂલ છોડને એવું ઉગાડવામાં આવેલું છે। તો તમે છે એ આ પ્રકારનું બોર્ડ અને આ પ્રકારનું વાક્ય છે એ વાંચેલું હશે। તમે ક્યારેય કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે તો એનો જવાબ તમારે હા કે નામાં લખવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન, આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે, એ તમારે નિરીક્ષણ કરવાનું છે કે આ પ્રકારનું પાટિયું અને પાટિયા પર આ પ્રકારનું વાક્ય લખેલું હોવા છતાં લોકો છે એ આસપાસ જે ફૂલને છોડ આવેલા છે એમાંથી ફૂલો તોડે છે। ત્યાર પછીનો પ્રશ્ન, લોકો આવું શું કામ કરતા હશે એ પણ તમારે વિચારવાનું છે। જો બધા જ લોકો ફૂલો તોડે તો શું થાય, એટલે કે છોડમાંથી જો બધા લોકો ફૂલ તોડી લે તો શું થાય એ વિશે પણ તમે વિચારજો। જેમ કે છોડ છે એ ફૂલોથી ખૂબ સુંદર લાગે અને જો બધા લોકો ફૂલ તોડી લે તો ફૂલ વગરનો છોડ છે એ એટલો બધો સુંદર દેખાય નહીં।
તેમણે આમ કરવું જોઈએ? તો તમે ચોક્કસથી એવું જ કહેશો આના જવાબમાં કે ના, આવું પાટિયું મારેલું હોય એમાં સૂચના લખેલી હોય કે ફૂલો તોડવા નહીં, તો કોઈ પણ વ્યક્તિએ ફૂલો છે એ તોડવા જોઈએ નહીં. ત્યાર પછી ચાલો નજીકથી જોઈએ. બગીચામાં જાઓ, નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવવાનું છે અને આ ફૂલને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે અને નીચે આપેલા પ્રશ્નોને આધારે તમારે કોષ્ટકમાં જવાબ લખવાના છે. તો ચોક્કસથી તમે આ પ્રવૃત્તિ કરજો. તમારા ઘરના આંગણામાં કોઈ છોડ હોય તો એમાંથી જે ફૂલ ખરેલું હોય એ ફૂલ પણ તમે લઈ શકો છો. બાગ બગીચામાંથી પણ તમે નીચે પડેલું ફૂલ લાવી શકો છો. એ ફૂલનો રંગ કેવો છે, જે તમે નીચે પડેલું ફૂલ લીધું છે એનો રંગ કેવો છે એનું તમારે અહીંયા કોષ્ટકમાં એ રંગ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન, તેને સુગંધ છે એટલે કે તમારે સૂંઘવાનું છે. જો સુગંધ હોય તો હા લખવાનું છે, ન હોય તો ના લખવાનું છે. ત્યાર પછી તે કોના જેવું દેખાય છે. ઉદાહરણ તરીકે અહીંયા કૌંસમાં આપેલું છે, ઘંટ જેવું, વાટકી, બ્રશ કે અન્ય જેવું, એ પણ તમે લખજો. ત્યાર પછી છે, આ ફૂલ ઝુમખામાં છે કે એક જ ફૂલ છે. ઘણા બધા ફૂલો એવા હોય છે કે એનું એક ઝુમખું હોય છે અને ઘણા ફૂલો છે એ એક એક હોય છે. તો આ તમે લીધેલું ફૂલ છે એ ઝુમખામાં છે કે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, તેને કેટલી પાંખડીઓ છે. તો તમારે પાંખડીઓ ગણી અને અહીંયા એની સંખ્યા લખવાની છે. ત્યાર પછી છે, પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ છે. ઘણા ફૂલોમાં છે એ પાંખડીનો ગુચ્છો જોવા મળે છે, એકબીજી પાંખડી છે એ જોડાયેલી હોય છે. અને ઘણા બધા ફૂલો એવા હોય છે કે જેમાં પાંખડીઓ છૂટી હોય છે, તો એ વિશે પણ લખજો. ત્યાર પછી છે, પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે. પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો અને તેનો રંગ પણ તમારે લખવાનો છે. ઘણા બધા ફૂલોમાં છે એ આ પ્રકારે કોઈ પાતળો એવો ભાગ છે એ જોવા મળે છે અને એનો રંગ પણ છે એ ફૂલ કરતાં જુદો હોય છે, તો એ પણ તમે જોજો અને લખજો. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કોષ્ટકનો, જેમાં તમને કીધેલું છે કે તમે તેને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટે છે. તો આટલા પ્રશ્નોનો જવાબ તમારે નીચે પડેલું ફૂલ લઈ તેનું નિરીક્ષણ કરી અને કોષ્ટકમાં લખવાના છે. ત્યાર પછી છે, ખીલતી કળીઓ. તમે છોડ પર ખીલેલી કળી જોઈ હશે. તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો. એટલે કે છોડ ઉપર સૌ પ્રથમ તો છે એ કળી આવે છે અને ત્યાર પછી કળીમાંથી થોડાક દિવસો બાદ ફૂલ છે એ ખીલતું હોય છે. તો એ તમારે છે એ એનું અવલોકન કરવાનું છે. ઘરના આંગણામાં કોઈ પણ ફૂલનો છોડ હોય તો એમાં જ્યારે કળી આવે છે ત્યારથી તમે નિરીક્ષણ કરો અને ત્યાર પછી એ જ્યારે ફૂલ બને ત્યાં સુધી તમારે નિરીક્ષણ કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે. એટલે કે અહીંયા ફૂલ અને કળી બંને વચ્ચે ભેદ તફાવત છે એ આપણે જણાવવાનો છે આ પ્રશ્નના જવાબમાં. તો કળીમાં છે એ પાંખડીઓ બીડાયેલી હોય છે, જ્યારે ફૂલમાં પાંખડી છે એ ખુલેલી હોય છે. ફૂલ મોટું હોય છે જ્યારે કળી છે એ નાની હોય છે. કળી અણીદાર આકારની હોય છે અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે, એટલે કે જ્યારે છોડમાં છે એ ફૂલ ઉગવાનું હોય તો એના પહેલાં છે એ કળી ઉગે છે અને ત્યાર પછી કળીમાંથી ફૂલ ખીલતું હોય છે. એટલા માટે કળી છે એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે અને કળીમાંથી ફૂલ ખીલે છે. આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કળીને ખીલીને
ફૂલ થતા કેટલા દિવસો લાગે છે શું તમે કહી શકો? તો હા, જેમ કે તમે જ્યારે તમારા આંગણામાં જે ફૂલનો છોડ છે એમાં જ્યારે કળી આવે છે ત્યારથી તમારે જોવાનું છે, તેનું નિરીક્ષણ કરવાનું છે અને કેટલા દિવસો છે એ લાગશે એને ફૂલ ખીલતા, તો એ દિવસોની સંખ્યા તમારે ગણવાની છે. અંદાજિત 4-5 દિવસ કળીમાંથી ફૂલ બનતા લાગતો હોય છે સમય. ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ. જેમાં છોડ પર ઉગતી કળી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ. છોડનું નામ પણ લખવાનું છે કે તમે કયા છોડનું નિરીક્ષણ કરો છો, કયા છોડને તમે પસંદ કર્યો છે અને એમાં ઉગતી કળી પસંદ કરીને રોજ તમારે ધ્યાન રાખવાનું છે. અને પછી શું કરવાનું છે? તો અહીંયા આપેલી પ્રવૃત્તિ પ્રમાણે તમારે કરવાનું છે. જેમાં તમે પહેલીવાર આ કળી ક્યારે જોઈ એની તારીખ નોંધવાની છે, કળી ખીલીને ફૂલ બન્યું ત્યારની તારીખ, કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા એ છે એ સંખ્યા પણ તમારે લખવાની છે. ત્યાર પછી તમારા મિત્રોએ જોયેલા ફૂલોના નામ પણ પૂછવાના છે અને તેમની કળીઓ ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા તે પણ તમારા મિત્ર પાસેથી, તેમની પાસેથી તમારે જાણવાનું છે. તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે તે પણ અવલોકન કરો. તમારી નોટબુકમાં કળી અને તેના ફૂલનું ચિત્ર દોરવાનું છે અને સાથે સાથે એમાં તમે તમારા મનપસંદ રંગ પણ પૂરી શકો છો. તો ચોક્કસથી તમે તમારી નોટબુકમાં કળી અને ફૂલનું ચિત્ર દોરજો. ત્યાર પછી જે કોષ્ટક આપેલું છે એમાં છે ફૂલોના ઉપયોગો વિશેની સમજ. તો ચાલો હવે આપણે ફૂલોના ઉપયોગો વિશે જાણકારી મેળવીએ, જેમાં ફૂલોનો ઉપયોગ અને કેટલાક ઉદાહરણ આપેલા છે. અન્ય ઉદાહરણો છે એ આપણે લખવાના છે. તો એમાં સૌ પ્રથમ છે ખોરાક તરીકે, તો ગુલકંદ. એટલે કે ફૂલો, ઘણા એવા ફૂલો છે જેમ કે ગુલાબનું ફૂલ કે જેમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે, તો અને એ આપણે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અન્ય ઉદાહરણમાં આપણે જોઈએ તો અહીં આપણને ખાલી બોક્સ આપેલું છે એમાં તમે લખો શાકભાજી બનાવવામાં કૌંસમાં કેળના ફૂલો. એટલે કે જે કેળના ફૂલ છે એ શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે, એટલે કે એ આપણે ખોરાક તરીકે લઈ શકીએ છીએ. ત્યાર પછીનું બીજું છે ઔષધિ તરીકે, એટલે કે ઘણા ફૂલ છે એ ઔષધિ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. તો એમાં છે ગુલાબ જળ, એટલે કે ગુલાબની પાંખડીઓમાંથી બનતું જે ગુલાબ જળ છે એનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે, દવા તરીકે કરીએ છીએ. અને ત્યાર પછી જે અન્ય ઉદાહરણમાં જે ખાલી બોક્સ આપેલું છે તેમાં લખો ચામડીના રોગો માટે, તો કેસુડો અને ગુલમહોર કે જે ચામડીના રોગો માટે ઉપયોગમાં લેવાય છે, કેસુડો અને ગુલમહોર. ત્યાર પછી ત્રીજા ક્રમમાં રંગ બનાવવા, એટલે કે ઘણા એવા ફૂલો છે કે જેનો રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. તમને પણ ખ્યાલ હશે કે ધૂળેટીમાં ઘણા લોકો છે એ કેસુડાના ફૂલ ચૂંટી લાવે છે અને તેને પાણીમાં આખી રાત પલાળી અને રંગ બનાવે છે. તો ઉદાહરણમાં કેસુડો આપેલો છે. ત્યાર પછી અન્ય ઉદાહરણમાં તમે ગુલાબ, ગુલમહોર એ પણ લખી શકો છો કે જેમાંથી પણ રંગ બનાવવામાં આવે છે. ત્યાર પછી ચોથા ક્રમમાં ગીતમાં, એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણા એવા ગીત છે કે જેમાં ફૂલ શબ્દ આવતો હોય છે, તો એવી ગીતની કડી અહીંયા કોષ્ટકમાં લખવાની છે. તો એક ઉદાહરણ આપેલું છે કે જે ગુજરાતીનું કાવ્ય છે પર્વત તારા પહોળા ખબ્બા, ફૂલની રંગ સુગંધ તારી છે સોગાદ, એટલે કે આ ગીતમાં ફૂલ શબ્દ આવે છે. હવે એવું જ તમારે બીજું ગીત છે એ અન્ય ઉદાહરણમાં લખવાનું છે. તો તેમાં તમે લખી શકો છો ફૂલ કેરે દંડુલીએ
रामे सीता ने मारिया जो अने तमारी जाते पण तमे कोई एवं गीत छे ई शोधीने पण एनी कड़ी अहींया लखी शको छो। परंतु हा विद्यार्थी मित्रों, खास ध्यान राखजो के ए गीत में फूल शब्द आवो जोईए। त्यार पछीनो पांचमा क्रम में छे सुशोभन में। घणा फूलो छे ई सुशोभन में उपयोग में लेवाता होय छे, तो एमां एक तो उदाहरण छे गुलाब, એ તમને આપેલું છે। અન્ય ઉદાહરણમાં તમે ગલગોટો, મોગરો, તગર વગેરે લખી શકો છો। ત્યાર પછી છઠ્ઠા ક્રમમાં છે પૂજામાં। પૂજામાં લેવાતા હોય એવા ફૂલો, તો એમાં ગુલાબ, ત્યાર પછી ગલગોટો, ધતુરો કે જે શિવને ચડે છે, ત્યાર પછી કમળનું ફૂલ, તો આ છે એ પૂજામાં આ ફૂલોનો ઉપયોગ થતો હોય છે। ત્યાર પછી છેલ્લું સાતમા ક્રમમાં સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર માટે। તો અત્તર માટે કયા કયા ફૂલોનો ઉપયોગ થાય છે, તો એમાં એક તો ગુલાબ અને બીજું ફૂલ મોગરો કે જેનો અત્તર બનાવવામાં ઉપયોગ થાય છે અને ખૂબ જ સુગંધીદાર છે એ ફૂલો હોય છે। તમે પણ આ પ્રકારનું અત્તર છે એ ખરીદ્યું હશે કે જેમાં ગુલાબની સુગંધ ગુલાબના ફૂલમાંથી બનેલ હોય છે અને મોગરાની સુગંધ એટલે કે મોગરાના ફૂલોમાંથી બનાવવામાં આવેલ હોય છે। તમને સમજાયું ને કે ફૂલોના કેટલા બધા ઉપયોગ છે? આ કોષ્ટક ઉપરથી તમને જરૂર ખ્યાલ આવી ગયો હશે કે ફૂલોનો પણ છે એ ઘણી બધી જગ્યાએ જુદો જુદો ઉપયોગ થતો હોય છે અને આપણે ખૂબ જ આપણને ઉપયોગી છે। હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે, એટલે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ હવે તો પોતાના ખેતરમાં ફૂલોની ખેતી પણ કરતા થયા છે અને એમાંથી પણ પોતે ખાસી એવી એટલે કે ઘણી સારી એવી આવક મેળવી શકે છે ફૂલોની ખેતી કરીને। ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે। ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય એવું અનુમાન કરો। હવે તમારે એક અનુમાન કરવાનું છે કે ફૂલોના ખેતરો માઇલો સુધી એટલે કે દૂર દૂર સુધી છે એ વિસ્તરેલા હોય, તો એ કેવું સુંદર લાગે! ખરેખર ખૂબ જ સુંદર લાગે। તમે જ્યારે અનુમાન કરશો ત્યારે તમને પણ એવું લાગશે કે હા, આખું ખેતર જ્યારે ફૂલોથી ભરેલું હોય અને એમાં જુદા જુદા રંગબેરંગી જ્યારે ફૂલ આવેલા હોય ત્યારે તો એ ખૂબ જ સુંદર લાગશે। ચાલો થોડું વધારે જાણીએ। શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલો વેચનાર હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને લખો। એટલે કે ફૂલ વેચનાર તમારી આસપાસ હોય કે તમે જ્યારે ફૂલ વેચનાર પાસેથી તમારા મમ્મી પપ્પા જોડે જ્યારે ફૂલ લેવા માટે જાઓ છો, ફૂલની ખરીદી કરવા જાઓ છો, ત્યારે પણ તમે ફૂલવાળા ભાઈને પૂછી શકો છો આ પ્રકારના પ્રશ્નો અને ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં એના જવાબ લખવાના છે। જેમાં કેવા પ્રશ્ન પૂછવાના છે, તો કે તેઓ ક્યાં ક્યાં ફૂલો વેચે છે, ત્યાર પછી તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે એ, અને લોકો ફૂલો શા માટે ખરીદે છે એ વિશે પણ તમારે તેમને પૂછવાનું છે। તો ચોક્કસથી તમે તેની પાસેથી માહિતી મેળવી અને અહીંયા જવાબ લખજો। ત્યાર પછી છે ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે। આ ચિત્ર જુઓ, તમે જોયેલા ફૂલોના રૂપ સામે સાચાની નિશાની કરો, એટલે કે ફૂલને પણ વિવિધ રૂપમાં વહેંચવામાં આવતા હોય છે। તો તમે જોયેલા જે ફૂલોના રૂપ છે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે। તો અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે એની સમજ મેળવીએ, જેમાં પહેલું ચિત્ર છે એ ફૂલને એક દોરામાં ઘણા બધા અસંખ્ય ફૂલો છે એ જોડેલા છે, એટલે કે સોય દોરા વડે છે આ રીતે આખી ફૂલોની એક હાર બનાવેલ છે। જો તમે આ રીતે જોયું હોય તો તમારે સાચાની નિશાની કરવાની છે। ત્યાર પછીનું બીજું જે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂલોનો એક ગુચ્છો તૈયાર કરવામાં આવેલો છે। તો આ રીતે જો તમે ગુચ્છો જોયેલો હોય તો એ પણ તમે અહીંયા તમે સાચાની નિશાની કરી શકો છો, જેને આપણે બુકે કહીએ છીએ। ત્યાર પછી જે ત્રીજું ચિત્ર છે એ છે જે ફૂલ છે એનો આખો એક ટોપલો ભરેલો છે। આ રીતે પણ જો તમે જોયું હોય તો તમારે સાચાની નિશાની કરવાની છે। ત્યાર પછી ચોથું ચિત્ર છે
એમાં ફૂલનો હાર દેખાઈ રહ્યો છે, એટલે કે ઘણા બધા અલગ અલગ ફૂલો છે એનો એક હાર છે એ તૈયાર કરવામાં આવેલો છે. તો આ રીતે પણ હાર છે એ બનાવાતો હોય છે. ત્યાર પછીનું ચિત્ર છે એ ફૂલોની રંગોળી છે, એટલે કે ફૂલોની જે પાંખડીઓ જુદી કરી અને એની રંગોળી બનાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર રંગોળી બનતી હોય છે. ત્યાર પછી છે એ પણ એક ફૂલનો ગુલદસ્તો છે, અથવા તો જે ફૂલની વેણી કે જે આપણે કહીએ કે એક બુકે ફૂલનું, કે એમાં પણ છે એ જુદા જુદા ફૂલોનો ઉપયોગ કરી અને આ પ્રકારે ખૂબ જ સુંદર છે એ ફૂલનો ગુલદસ્તો બનાવવામાં આવેલો છે. આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે? એટલે કે અહીંયા તો છે એ ઘણા બધા ફૂલોના રૂપો આપેલા છે, આના સિવાય પણ જો તમે જોયું હોય ફૂલોનું રૂપ તો તમારે લખવાનું છે. જેમ કે ફૂલોનો ગજરો છે, કે જે ફૂલોવાળા છે એ વહેંચતા હોય છે. ત્યાર પછી કેટલાક ફૂલો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે, જેમ કે ગુલાબ અને ગલગોટો હાર બનાવવામાં ઉપયોગી છે અને છૂટક પાંખડીઓ પણ વપરાતી હોય છે. આ અલગ અલગ રૂપના ફૂલોની કિંમત શોધી કાઢો, એટલે કે જો તમે ફૂલવાળા પાસે જ્યારે ફૂલ ખરીદવા જાઓ તો ત્યારે તમે છે એ એક ફૂલની કિંમત શું છે એની પાસેથી જાણીને તમારે અહીંયા જવાબમાં લખવાનું છે. ત્યાર પછી એક હારની કિંમત શું છે, એક પુષ્પગુચ્છની કિંમત શું છે એ વિશે તમે લખજો. જેમ કે એક પુષ્પગુચ્છની કિંમત છે એ એક ફૂલ અને એક હાર કરતાં વધારે હશે, કારણ કે એમાં અસંખ્ય ફૂલો છે એ હોય છે અને ફૂલની સંખ્યા વધારે હોય છે. હારની કિંમત પણ ફૂલ એક ફૂલની કિંમત કરતાં વધારે હશે, કારણ કે એમાં પણ છે એ ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જ્યારે એક ફૂલની કિંમત છે એ આ બંને કરતાં, એટલે કે હાર અને પુષ્પગુચ્છ કરતાં ઓછી હશે. તો તમે એ જાણી અને અહીંયા લખજો. ત્યાર પછી જે ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા હશે. જો અહીંયા એક પ્રશ્ન છે કે ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી છે એ કોઈની પાસેથી બનાવતા શીખ્યા હશે, કોની પાસેથી એવો પ્રશ્ન આપેલો છે, તો કદાચ છે એ લોકો એમના વડીલો પાસેથી આ પ્રકારે પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી બનાવતા શીખ્યા હશે. ત્યાર પછીનો પ્રશ્ન, તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે કેમ? તો હા, દરેક ફૂલવાળા છે એવું ઈચ્છે કે એમના કુટુંબના સભ્યો પણ છે એ આ પ્રકારનું કામ કરે, કારણ કે એને પણ એક સારી એવી આવક મળી રહેશે, એનું ગુજરાન ચાલશે. તો એ લોકો છે એવું વિચારી શકે કે હા, મારા કુટુંબના અન્ય સભ્યો પણ આ પ્રકારે ફૂલો છે એ વેચે અને વડીલો પાસેથી પણ એ ઘણું બધું શીખી શકશે, જાણી શકશે અને એમને ફાયદો થશે. ચાલો પ્રવૃત્તિ કરીએ. હવે જો અહીંયા પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, એમાં વિદ્યાર્થી મિત્રો તમારે 4-5 મિત્રોનું એક જૂથ બનાવવાનું છે અને આ પ્રવૃત્તિ કરવાની છે. વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો તમારે એકઠા કરવાના છે. આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દો. હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકો, ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો. ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લ્યો. સ્ક્રેપબુક ફૂલ પોથી તૈયાર કરો, એટલે કે હવે આ સુકાઈ ગયેલા જે ફૂલો છે એમાંથી તમારે એક ફૂલ પોથી બનાવવાની છે. એક ચોપડામાં પણ તમે છે એ આ ફૂલો છે એ ગુંદર વડે ચોંટાડી અને નીચે એક બોક્સ બનાવીને એમાં તે ફૂલનું નામ લખી શકો છો. આ રીતે પણ ફૂલ પોથી અને અન્ય જે મટીરિયલ્સ છે એનાથી તમે ફૂલ પોથીને શણગારી પણ શકો છો, સુશોભન પણ કરી શકો છો. તો ચોક્કસથી તમે આ પ્રકારની ફૂલ પોથી બનાવજો અને આ પ્રવૃત્તિ કરજો. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા પણ ઉપયોગ કરી શકો છો, એટલે કે સુંદર મજાનું સુકાયેલા ફૂલનું કાર્ડ પણ બનાવી શકો છો. અન્ય ચીજવસ્તુઓ પણ તમારી જાતે વિચારી અને બનાવી શકો છો. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા.
તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. એટલે કે જે ઘણા બધા લોકો ખેતરમાં છે એ ઘાસ ખેંચતા હતા, તો રતનને પણ એમ થયું કે હું પણ મદદ કરું. હવે એ જ્યારે ઘાસ ખેંચે છે ત્યારે એના નાજુક હાથ છે એ ઘાસ ખેંચવાના કારણે લાલ થઈ જાય છે, અને ઘાસની સાથે સાથે કેટલાક મૂળ પણ છે એ બહાર આવે છે. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, બધા જ છોડને મૂળ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે અનુમાન કરો. હવે જો તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જે મોટા વૃક્ષો હશે ને એના મૂળ છે એ ખૂબ જ ઊંડે સુધી ગયેલા હશે, જમીનની અંદર ઊંડે સુધી ગયેલા જોવા મળશે. જ્યારે નાના નાના છોડ હશે એના મૂળ છે એ ફક્ત જમીનની અંદર જ હશે, ખૂબ ઊંડા જોવા મળશે નહીં, કારણ કે એ છે એ નાના છોડ છે. અને મૂળનું મુખ્ય કાર્ય છે એ વૃક્ષ અને છોડને આધાર આપવાનું છે. એટલે કે એ છે એ વૃક્ષને આધાર આપવાનું કાર્ય કરે છે, જમીન સાથે જકડી રાખે છે. ત્યાર પછી ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. એટલે કે મૂળા છે એ પણ એક મૂળ જ છે. શા માટે? કારણ કે મૂળા છે એ જમીનની અંદર થાય છે, અને તમે મૂળા જોયા હશે કે એ પણ મૂળ જેવા જ આકારના હોય છે. એટલે એક પ્રકારના મૂળા છે એ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા હતા. હવે અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં, એનું તમારે અનુમાન કરવાનું છે. તો ભારે પવન હોવા છતાં વૃક્ષ શા માટે નથી પડ્યું? તો એનું કારણ એવું હોઈ શકે કે વૃક્ષને જમીન પર ઊભું રહેવા માટે મૂળ છે એ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે, એટલા માટે ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ છે એ પડ્યું નહીં અને અડીખમ વૃક્ષો છે એ ઊભા રહ્યા. ત્યાર પછી ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? હવે જો નાના છોડને પાણી મળે એટલે એના જે થોડા થોડા સુકાઈ ગયેલા પર્ણા હોય છે, પાંદડા હોય છે, એ પણ તરત જ લીલા થઈ જાય છે, તાજા થઈ જાય છે. એવું શા માટે બનતું હશે? તો એમાં એવું કહી શકાય કે ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે. એટલે કે મૂળ છે એ વૃક્ષને છે એ પાણી પહોંચાડવા માટે પણ ઉપયોગી છે. મૂળ દ્વારા જ છોડના વિવિધ ભાગોમાં પાણી પહોંચતું હોય છે. આ પાણી સુકાયેલા પાંદડામાં પહોંચતા તે ફરી તાજા બની જાય છે. ત્યાર પછી તમારી આસપાસ ક્યાં છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો બધા જ છોડ, ઘણા બધા એવા છોડ હશે કે જે તમારા આંગણામાં હશે, બહાર વાવેલા હશે, કે જેમને નિયમિત પાણી આપવું પડતું હશે, જેમ કે તુલસી છે, ગુલાબ, ગલગોટો, કરેણ, પછી કુંડામાં ઉગાડેલા નાના નાના છોડ છે, તો એ બધાને તમારે નિયમિત પાણી આપવું પડતું હશે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? હવે જો રતનને એવી ખબર પડે છે કે એના ઘરની આગળ એક લીમડાનું વૃક્ષ છે અને એને ઘણા સમયથી કોઈએ પાણી નથી આપ્યું, તો એ પાણી ક્યાંથી મેળવતું હશે? તો એવો એક પ્રશ્ન થાય છે, બરાબર? તો એ છે એ પાણી વરસાદ દ્વારા મેળવી શકતું હશે. તો એવું પણ બને
કે એ છે એ વરસાદ દરમિયાન એ વૃક્ષ છે એ પાણી મેળવી શકતું હશે, અથવા તો જમીનની અંદર પણ છે એ પાણી રહેલું હોય છે, તો ભેજવાળી પણ જમીન હોય છે તો એમાંથી પણ એ છે એ પાણી મેળવી શકે. ત્યાર પછી તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી, તે પાણી ક્યાંથી મેળવે છે એ વિશે તમારે લખવાનું છે. તમારી આસપાસ પણ ઘણા બધા એવા વૃક્ષો હશે કે એ છે એ ક્યાંથી પાણી મેળવે છે, અને ઘણા સમયથી તમે પાણી છે એને આપ્યું નથી. નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને તેમના ક્યાં મૂળ છે તે શોધો. તેમાંના ક્યાં મૂળ છે એ તમારે શોધવાનું છે, એટલે કે જમીનની અંદર જે શાકભાજી ઉગે છે એ એક પ્રકારના મૂળ કહેવાય છે. તો અહીંયા છે આપણને કેટલાક શાકભાજીના ચિત્ર આપેલા છે, તો એમાં છે સૌ પ્રથમ રીંગણ, કે એ છોડવા ઉપર થાય છે તો એને મૂળ ન કહેવાય. ત્યાર પછી છે ગાજર, કે જે મૂળ છે. ત્યાર પછી દૂધી, તો એ વેલા ઉપર ઉગે છે, એને પણ મૂળ ન કહેવાય. ત્યાર પછી કોલીફ્લાવર, એ પણ જમીનની ઉપર ઉગે છે. ત્યાર પછી બીટરૂટ, બીટરૂટ છે એ મૂળ છે, કારણ કે એ છે એ જમીનની અંદર ઉગે છે. ત્યાર પછી અગાઉ આપણે વાત કરી મૂળા, તો મૂળા છે એ પણ એક મૂળ છે. ત્યાર પછી ટમેટું, કે એ ટમેટા છે એ છોડ ઉપર, એનો છોડ હોય છે અને છોડ પર આવે છે. ત્યાર પછી છે તુરિયા, તો તુરિયા છે એનો વેલો હોય છે. ત્યાર પછી અહીંયા છે એ બીટ આપેલું છે, તો બીટ કે જે છે એ એક મૂળ છે. અને કોબી, કોબીના દડા પણ જમીનની ઉપર થતા હોય છે. રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો. તેને આશ્ચર્ય થયું કે તેણે વિચાર્યું આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે. તો દિવાલમાં જડેલી ઈંટોના પોલાણમાં છે એ જતા હોય, અને ખૂબ જ ઊંડે સુધી નહીં જતા હોય એવું છે એ વિચારે છે. ત્યાર પછી મૂળને પાણી કેવી રીતે મળતું હશે, તો કદાચ છે એ ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે અને દિવાલની જે ઈંટોમાં ભેજ રહે તો એ ભેજમાંથી મૂળ છે એ પાણી મેળવતા હશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આ છોડ કેટલા મોટા થતા હશે, તો એ છોડ છે એ બહુ મોટા થતા નહીં હોય, કારણ કે દિવાલની ઈંટોમાં ભેજ હોય અને છોડને પાણી મળી રહે ત્યાં સુધી આ છોડની વૃદ્ધિ થાય, એટલે કે એનો એમાં વધારો થાય, અને જો ન મળે પાણી તો પછી એ છોડ છે એ સુકાઈ જાય. આ દિવાલનું શું થતું હશે, તો દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધતું હશે. તો લાંબા ગાળે છે એ જ્યારે દિવાલમાં ભેજ રહે તો દિવાલ છે એ નબળી પડતી જાય. ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો? હવે જો અહીંયા તમને ચિત્રમાં એક છોડ આપેલો છે એનું નામ તમારે શોધવાનું છે, તો ચોક્કસથી તમે શોધજો. તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે, ક્યાં જોયો છે, તમને ક્યાં ક્યાં પ્રશ્નો થયા, એ પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણી અને નોંધવાનું છે. રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે, એવો એને વિચાર આવે છે. આ વૃક્ષ કેટલું જૂનું હશે એવો પણ એને પ્રશ્ન થાય છે, અને શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે એવો પણ એને પ્રશ્ન થાય છે. એટલે કે ઘણી બધી વાર છે વિદ્યાર્થી મિત્રો, ભારે વરસાદ વાવાઝોડાના લીધે પણ વૃક્ષ છે એ પવનના કારણે, ખૂબ જ જોરથી ફૂંકાતા પવનના કારણે ઉખડી ગયું હોય છે. તો આવું પણ બન્યું હોય,
અને કદાચ છે એ વૃક્ષના મૂળના વિસ્તારને જોતા, એટલે કે એના મૂળ છે, કોઈ પણ વૃક્ષ છે એ પડી જાય તો એ મૂળિયાથી ઉખડી જતો હોય છે, અને એના મૂળિયાને જોતા આપણે અનુમાન લગાવી શકીએ કે વૃક્ષ છે એ ઘણું જૂનું હશે. ત્યાર પછી છે એ સેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે એવો પ્રશ્ન છે. તો એમાં આપણે એવું કહી શકીએ કે આ વૃક્ષ છે એ મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે, તેથી આ વૃક્ષ છે એ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે. ઘણા બધા એવા મોટા મોટા જે વૃક્ષો હોય છે કે જેને આપણે પાણી નથી પાતા, છતાં એ છે એ એમને અડીખમ હોય છે, તો એ વૃક્ષ છે એ ક્યાંથી પાણી મેળવે છે? તો કે એ મૂળ દ્વારા, એટલે કે જમીનમાં ઊંડે ઊંડે સુધી એના મૂળ હોય છે અને એ મૂળ દ્વારા પાણી મેળવતા હોય છે. ચાલો વાત કરીએ, તમારા વિસ્તારમાં ક્યાં વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે, તમારા વડીલો પાસેથી જાણો. તો ચોક્કસથી તમે જાણજો. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના પણ તમારે નામ લખવાના છે. ત્યાર પછી તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે, તમે તે જોયું ત્યારે તમે શું વિચાર્યું એ વિશે પણ તમારે લખવાનું છે. ત્યાર પછી છે વિચિત્ર મૂળ, એટલે કે અહીંયા મૂળ વિશેની વાત છે. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? હા કે નાનો જવાબ લખવાનો. હિંચકા ખાવા, તમે શું પકડ્યું? તો તમે કહેશો કે અમે વડની વડવાઈ પકડી. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? તો તમે કહેશો કે મૂળ જેવી લાગે છે. બરાબર ને? તે વડના મૂળ છે તેને વડવાઈ કહે છે. તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી ઉતરે છે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ તો ખૂબ જ મોટો છે. કદાચ તમે ત્યાં ગયા હશો અને નામ પણ સાંભળ્યું હશે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની અને વડને મજબૂત આધાર આપે છે. આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? તો અન્ય એવા વૃક્ષો તમારે શોધવાના છે કે વડ સિવાયના વૃક્ષો હોય અને એ પણ ડાળીઓમાંથી મૂળ ઉગતા હોય, તો ચોક્કસથી તમે આવા વૃક્ષો શોધી કાઢજો. ચાલો પ્રવૃત્તિ કરીએ. એમાં તમારે 3-4 મિત્રોનું એક જૂથ છે એ બનાવવાનું છે. અહીં આપેલી યાદી પૈકી કોણ શું શું લાવશે તે તમારે કહેવાનું છે. જેમ કે મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા અને પીંજેલું રૂ. હવે તમારે શું કરવાનું છે? તો કે દરેક એક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે. થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબાડેલા રાખવાના છે. પીંજેલા રૂને લઈ અને ભીનું કરો, તે પ્યાલાના મો પર મૂકો. તેને મો પર રબર બેન્ડ અથવા દોરીની મદદથી કસીને બાંધી લો. ડૂબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો. તમારે ધ્યાન રાખવાનું છે કે રૂ સુકાઈ જાય નહીં. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું તમારે અવલોકન કરવાનું છે. અને તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા? 4th અને 8th દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના તમારે ચિત્ર દોરવાના છે. જો અહીંયા તમને બોક્સ આપેલા છે એમાં દિવસ 4 ત્યારે તમને છે એ કઠોળ કે એ જે અનાજ છે એ કેવું લાગે છે એનું ચિત્ર, અને 8th દિવસે કેવું લાગે છે એ તમારે દોરવાનું છે. ત્યાર પછી તમારી નોટબુકમાં તમારે લખવાનું છે કે બીજને ડૂબાડ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું તમે અવલોકન કર્યું. તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો. જો રૂ સૂકું થઈ જાય તો શું થશે એ વિશે લખવાનું છે. મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ, રૂના ટુકડાના ટુકડામાં છોડ કેટલો ઉગે છે, બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા કે નહીં, મૂળનો રંગ કેવો છે, તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા એ વિશે લખજો. રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો, અને તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો કે એ તૂટી જાય છે એ વિશે પણ તમે લખજો. તમે જોયું કે રૂને મૂળ કેવી રીતે જકડી રાખે છે. તમે વિચારો, મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે, એવો તમને આ પ્રવૃત્તિમાંથી ખ્યાલ આવશે. તમારા મિત્રએ ઉગાડેલા છોડને પણ તમારે જોવાનું છે. હવે અહીંયા છે એ શું ઉગ્યું, તો એમાં છે એ આરિફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી.
તેમણે ધરું ઉગેલું જોયું, એટલે કે ઝીણું ઝીણું ઘાસ. જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શું ઉગાડ્યું છે, તો ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી. આરિફાએ આ યાદી બનાવી કે પાંદડા, લીંબોળી, કળી, કુરકુરિયું, ખીલીઓ, માછલી. રૂપાલીની યાદીમાં ચાંદો, વૃક્ષ, હું, વાળ, તરબૂચ, મચ્છર અને કાગડો છે. તમે શું વિચારો છો, આરિફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે? તમે જે વસ્તુઓ ઉગે તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા? તો તમારે પણ આ રીતે છે યાદી બનાવવાની છે કે કઈ વસ્તુ આપણે ઉગાડી શકીએ અને કઈ વસ્તુ ન ઉગી શકે. તો અહીંયા જે આપેલું છે એમાં તમારે તમારી યાદીમાં આરિફા અને રૂપલની યાદીમાંની વસ્તુઓ તમે ઉમેરી શકો છો અને આ પ્રકારે તમારે છે યાદી બનાવવાની છે. તમારા વિશે વિચારો, સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા છે, તમે કઈ રીતે વધ્યા છો. ઉદાહરણ તરીકે તમારી ઊંચાઈ વધી, છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો, તમે તમારા નખ ક્યારેય કાપ્યા ન હોય એવું અનુમાન કરો, તે કેવા દેખાય છે તે બતાવતું તમારી આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે. તો ચોક્કસથી તમે આ પ્રવૃત્તિ કરજો. અહીંયા આપણો આ પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.